જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજી ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું ટાક કિરેન એમ એ બી એડ અનુભવ વર્ષ સત્તર વિદ્યાર્થી મિત્રો ગયા સેશનમાં આપણે પંદરમું કાવ્ય જુઓ સમજ્યા હતા આજે આપણે માતા વિશે એટલે કે જનનીની જોડ સખી નહીં રે લોલ કવિ બોટાદકર દ્વારા રચિત માતૃ પ્રેમ વેદના રજૂ થઈ છે બા એકલા જીવે એટલે કે બા સાવ એકલા જીવે છે સંતાનો હોવા છતાં એકલવાયુ જીવન જીવતા બાની વ્યથા રજૂ થઈ છે કવિનો પરિચય લેશું કવિશ્રી મુકેશ દુર્ગેશભાઈ જોશી જન્મ ઈસવીસન ઓગણીસો ચોસઠ સાહિત્ય પ્રકાર ગીત કવિશ્રી મુકેશ જોશીએ કાવ્ય ક્ષેત્રે ઘણું બધું ખેડાણ કર્યું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાં જન્મ થયો છે પ્રકાર ગીત ગાઈ શકાય એને ગીત કહી શકાય અહીંયા જુઓ મિત્રો સદીઓથી માતા વિશેના કાવ્યો પ્રચલિત છે લોકકંઠે વસેલા છે માતૃપ્રેમ માતાનો મહિમા જનની જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી હોય છે માતાનો પ્રેમ સતત વરસતો પ્રેમ છે વરસાદના પાણીમાં વઢઘટ થઈ શકે ગંગા નદીના પાણીમાં વઢગટ થઈ શકે પણ માતાના પ્રેમમાં ક્યારેય વઢગટ થતી નથી માતા પિતા બાળકોને પાળી પોષીને મોટા કરે છે એ બાળકો ભણી ગણીને શહેર જાય છે શહેર જઈને બાળકો ત્યાં પોતાનો પરિવાર વસાવે છે પછી તો કે જ્યારે વેકેશન પડે ત્યારે તો કે માતા પિતા પાસે આવે છે બાળકો પોતાના પરિવાર સાથે પૌત્ર પૌત્રી સાથે મા બાપ પાસે આવે છે માતા પિતા સાથે થોડોક સમય રહે છે વેકેશન પૂરું થાય ફરી પાછો પોતાનો પરિવાર સહિત દીકરો પોતાના ઘરે ચાલ્યો જાય છે આ બાજુ બા બિચારી એકલી થઈ જાય છે બાની વેદના કોઈ સમજી શકતું નથી દાદા મૃત્યુ પામ્યા છે એટલે કે બાના પતિ મૃત્યુ પામ્યા છે બા બિચારા એકલવાયુ જીવન જીવે છે બાનો ભૂતકાળ ભવ્ય હતો સુખદ હતો હવે તો કે પૌત્ર પૌત્રી મોટા થઈ ગયા છે અને હવે અન્ય સ્થળે ચાલ્યા જાય છે હવે ફરવા માટે બીજા સ્થળે ચાલ્યા જાય આ બાજુ બા એક 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 દિવસ ટીપે ટીપે વ્યથિત રીતે પસાર કરે છે બા બિચારી રાહ જુએ છે કે દીકરાનો સંદેશ આવશે દીકરાના સંદેશાની રાહ જોઈને બા દરવાજે ઊભી હોય છે ટપાલી આવીને ચાલ્યો જાય છે પણ ટપાલી હોય છે આંસુ ભરેલી આંખે દાદાને પ્રશ્ન પૂછે છે પણ દાદા ફ્રેમમાં મઢાયેલા દાદા જવાબ આપી શકતા નથી કવિએ ઉદાહરણ આપ્યું છે સબરીનું કે સબરી એક એક બોર સબરીએ ચાખી ચાખીને રામ માટે ભેગા કર્યા રામ આવ્યા રામે દર્શન આપ્યા અને સબરીના બોર ખાધા એટલે કે બાને આ બાજુ તો કે બાનો દીકરો રામ આવતો નથી હજુ સબરી માટે તો કે રામે દર્શન આપ્યા રામ રામે બોર ખાધા એટલે સબરીની જે મહેનત હતી એ ફેડી રામે દર્શન દીધા જ્યારે આ બાજુ બા બિચારી રાહ જુએ છે પણ બાનો રામ આવતો નથી એટલે કે બાનો દીકરો આવતો નથી બાના હૈયામાંથી રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસે છે બા બધાને ઘી રેડી રેડીને સુખડી ખવડાવે છે બા બધાઈને ઉડવાનું બળ આપે છે એટલે કે ઉડવાનું બળ એટલે કે સ્વાવલંબી થવું પગભર થવું બા બાના ઘરમાં સુખનો સૂરજ છાનોમાનો પ્રકાશ આપે છે મિત્રો પેલા કાવ્યની શરૂઆત બાના ભૂતકાળથી થશે અને પછી તો કે બાના ઘરના વર્તમાનથી બાના ઘરનો ભૂતકાળ તો કે સુખદ હોય છે આનંદ કિલોલથી ગુંજતો હોય છે જ્યારે બાના ઘરનો વર્તમાન તો કે શૂનકાર સન્નાટો વ્યાપી ગયો છે હવે અહીંયા આપણે કાવ્યની સવિસ્તાર સમજૂતી લઈશું ચાલો બા એકલા જીવે છે બા સાવ એકલા જીવે છે ટીપે ટીપે એકલતાના વર્ષો ટીપે ટીપે વ્યથિત કરે છે એટલે કે બા એકલતાના જે વર્ષો છે એ આમ માંડ માંડ એક એક દિવસ આમ ટીપા ટીપાની જેમ દુઃખી થઈને પસાર કરે છે બા એકલા જીવે છે વેકેશન પડતા બાના ઘરનો માળો આનંદ કિલોલથી ગુંજી ઉડતો એટલે કે વેકેશન પડે તો બાના ઘરમાં માળો બંધાતો એટલે કે સંતાન પૌત્ર પૌત્રી આવવાતી તો કે બાનું ઘર એકદમ ખિલખિલાટ થઈ જાતું આનંદ કિલોલથી ગુંજી ઉડતું બા સૌને જોઈને રાજી થાય છે ઘરમાં બાળકો દોડાદોડી કરતા હોય છે સંતાકુકડી રમતા હોય છે રમતા રમતા પકડાઈ જાય છે એ જોઈને બા રાજી થાય છે ભાઈ બહેન ઘણા સમય પછી મળ્યા છે ભાઈ બહેન સુખના ઇન્ડોરે બેસીને વાતો કરે છે એનો અર્થ તો કે ઘણા સમય પછી ભાઈ બહેન મળ્યા છે બહેન એના સંસારમાં રહી પહોંચી છે સાસરે જ્યારે ભાઈ પરિવાર સહિત શહેરમાં રહે છે ઘણા સમય પછી વેકેશનમાં મળે છે તો ભાઈ બહેન બેસીને સુખ દુઃખની વાતો કરે છે બાના હૈયામાંથી રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસતું હજો બાના અયામાં રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહાલ છે બધા બાળકો પ્રત્યે એનું વહાલ એક સરખું વર્ષે છે બા ઘરમાં સૌને બા ઘરમાં સૌને ઘી રેડી રેડીને સુખડી ખવડાવે છે હજો બાનો હેત બધા પ્રત્યે સરખો છે બાના અયામાંથી મધુર વહાલ વર્ષે બધા પ્રત્યે અને બા પોતાના બાળકોને સુખડી ખવડાવે છે બા પોતાના બાળકોને સંતાનોને ઉડવાનું બળ આપે છે ઉડવાની શિખામણ આપે છે ઉડવું એટલે સ્વાવલંબન બનવું પગભર થવું બા બાળકોને સ્વાવલંબી થવાની શિખામણ આપે છે સ્વાવલંબી બનવાની પ્રેરણા આપે છે કે જેથી કરીને બાળકો પોતાના પગભર ઊભા રહી શકે બાના આવા સુખદ ઘરમાં આવા વાતાવરણમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપે છે એટલે કે બાએ બાળકોને એવા સરસ સંસ્કાર આપ્યા છે કે બાળકોના જીવનમાં સુખ સમૃદ્ધિ છે હવે તો કે હવે બાના ઘરનો વર્તમાન આવશે જેમ ઘટાદાર વૃક્ષ હોય એની ઉપર કાળરૂપી કુહાડી ફરે વૃક્ષ કપાઈ જાય એમ વેકેશન પૂરું થતાં બાળકો પાછા ચાલ્યા જાય છે બા બિચારી એકલી હોય છે હવે જો તો કે કે ઝાડ છે એની ઉપર કુહાડી પડે તો વૃક્ષ કપાઈ જશે એમ વેકેશન પૂરું થતાં બાળકો પોતાના ઘરે ચાલ્યા જાય છે બાના જીવનમાં ફરી એકલવાયુ જીવન છવાઈ જાય છે એટલે કે બાનું જીવન એકલવાયુ થઈ જાય છે બા બિચારી એકલી છે બા બાના ઘરમાં શુનકાર અને સન્નાટો પહેરો ભરે છે એટલે કે બાના ઘરમાં શુનકાર અને સન્નાટો છવાઈ ગયો મિત્રો અહીંયા જુઓ તો કે ભૂતકાળમાં બાળકોથી ઘરનું આંગણું ખીલી ઉઠ્યું હતું આનંદ કિલ્લોલ ગુંજન હતું હવે અહીંયા વર્તમાનમાં તો કે બાનું ઘર સૂનું છે એવું લાગે કે આનંદમય વાતાવરણને ઘરમાં પ્રવેશવાની મનાય છે બાના જીવતરની છત પરથી સુખરૂપી પોપડા ખરી પડ્યા છે એનો અર્થ તો કે બાના જીવનમાંથી હવે સુખના દિવસો ચાલ્યા ગયા છે બા બિચારા દુઃખી છે અચાનક બા ઊભા થયા રસોડામાં ગયા રસોડામાં જઈને બાએ ઘી રેડીને સુખડી બનાવી હવે સુખડી બનાવતા બનાવતા બા સંતાનોના વિચારમાં હતા સુખડીનો પાયો દાઝી ગયો મિત્રો પાયો એટલે કે ઘી અને ગોળ નાખીને શેકવામાં આવે એને આપણે પાયો કહી છે વિચારમાં ને વિચારમાં સુખડીનો પાયો દાઝી ગયો બાને વિચાર આવ્યો કે હવે પાછું ઘી નાખીને સરખું કરું પણ ઘી રેડે શા માટે જેના માટે સુખડી બનાવી છે એ બાળકો તો આવવાના નથી બા બિચારી દુઃખી છે બાએ સૌના સ્વપ્ના સાકાર કર્યા બાએ બધાના સ્વપ્ના સાકાર કર્યા પણ સપના કોણ સાકાર કરશે બા બિચારી નિશાશા સેવે છે એટલે કે બા ફાટેલા સાડલા સાથે નિસાસા સીવે છે એનો અર્થ કે બાના જીવનમાં હવે નિસાસા નાખ્યા સિવાય કાંઈ નથી નિશાસો અને દુઃખ ભર્યો ઊંડો શ્વાસ લેવો બાના જીવનમાં હવે એકલવાયા જીવન સિવાય કાંઈ નથી બા બિચારી ટપાલીની રાહ જુએ છે દરવાજે ઊભી ઉભી બાની આંખો ટપાલીની રાહ જોતી હોય ટપાલી આવે છે આવીને ચાલ્યો જાય છે ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે ટપાલીનો જે ઠેલો છે એ ખાલી થઈ ગયેલો હોય છે ટપાલી ચાલ્યો જાય સંદેશ ન હોવાથી બા બિચારી દુઃખી થઈને ઘરમાં જાય છે અંદર જઈને દિવાલ પર ફ્રેમમાં મઢાયેલા દાદા સામે જુએ છે અને દાદા દાદા સામુ જોઈને બા રડવા લાગે છે બા સજડ આંખે એટલે કે આંસુ ભરેલી આંખે દાદા સામુ જુએ છે મનમાં ને મનમાં બા પોતાની વેદના રજૂ કરે છે બા પોતાના પ્રશ્ન રજૂ કરે છે પણ ફ્રેમમાં મઢાયેલા દાદા બાને જવાબ આપી શકતા નથી દાદા બાના આંસુ લૂછી શકતા નથી એટલે કે બાનું દુઃખ દૂર કરી શકતા નથી સબરીએ સબરીએ રામ માટે બોર રાખ્યા એક એક બોર ચાખી ચાખીને ઘણા સમયથી ભેગા કર્યા એકઠા કર્યા રામ આવ્યા અને સબરીએ રામ પાસે બોર રજૂ કર્યા રામે કાંઈ પણ ભેદભાવ વિના સબરીના બોર ખાધા સબરી ખુશ થયા સબરીએ જે મહેનત કરી હતી એ ફળી બોર વીણવામાં જેને મહેનત કરી તે ફળી એટલે કે સબરીના બોરે ફળ્યા અને રામે ફળ્યા એટલે કે બાને જેમ બાને દીકરો નથી આવતો ઘરે એમ તો કે આ બાજુ રામ આવ્યા છે રામે સબરીને દર્શન દીધા સબરીની જે મનોકામના હતી રામના દર્શન કરવાની રામને જોવાની એ મનોકામના પૂરી થઈ સબરીને તો રામ મળ્યા પણ બાનો રામ આવ્યો નથી એટલે કે બાનો દીકરો આવ્યો નથી બાની આંખમાંથી આંખ બોર બોર જેવડા આંસુ પડે છે બા મોતથી બીતા નથી પણ બાને એકલવાયુ જીવન ગભરાવી મૂકે છે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ બાના ઘરના ભૂતકાળ વિશે માહિતી લીધી કે બાના ઘરનો ભૂતકાળ ભવ્ય હતો સુખ સમૃદ્ધિથી ભરપૂર હતો બાળકોથી આનંદ કિલોલથી ગુંજી ઉઠતો હતો બાનો વર્તમાન તો કે સાવ શુનકાર છે છે બાળકો હવે ઘરે આવતા નથી સમાજમાં જગતમાં કેટલાય બા એવા એ છે કે જે પોતાના બાળકો માટે કાગાડોર એટલે કે કાગડાની જેમાં રાહ જોતા હોય કાગાડોર એટલે ખૂબ જ આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોતા હોય પણ હવેના બાળકો પોતાના માતા પિતાને મૂકીને અલગ રહે છે જેને લીધે બાની વેદનાને કોઈ સમજી શકતું નથી અહીંયા આપણે પહેલાં ભૂતકાળ જોયો પછી વર્તમાન જોયો એના દ્વારા આપણે એકલવાયુ જીવન જીવતા બાની વેદના સમજી જગતમાં કેટલી એવી બા એ છે કે જે એક એક દિવસ વર્ષોથી એકલતાથી પસાર કરતી હોય છે ખાસ કરીને કવિશ્રીએ આ કાવ્ય દ્વારા વ્યક્તિના હૃદય સુધી ઘરે ઘરે એક જ સંદેશો પહોંચાડ્યો છે કે ભાઈ બા ની વેદના કેવી હોય સંતાનો હોવા છતાં પણ બા બિચારી એકલતામાં ઝૂરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાવ્ય વિસ બા એકલા જીવે એનો પરિચય પ્રાપ્ત કર્યો જય સ્વામિનારાયણ